સૌરાષ્ટ્ર વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ આવતીકાલથી તારીખ 8, 9 અને 10 માર્ચના રોજ એમ 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે, જેમાં 12 ટીમ ફક્ત સૌરાષ્ટ્ર લુહાર સુથાર સમાજના જ્ઞાતિના યુવાનો જ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાશે. સાથે જ 8 થી 14 વર્ષના બાળકોની પણ એક મેચનું સાથે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સમાજના ટ્રસ્ટી તેમજ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચુ મંડળ અંતર્ગત આવતી 4 વાડીની કારોબારી સભ્યોની પણ એક મેચ રમાશે. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ ગતરાળ રોડ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે વધુ માહિતી સૌરાષ્ટ્ર વિશ્વકર્મા યુવા સંગઠનના આયોજક કલ્પેશભાઈ પાસેથી મેળવીએ. હું કલ્પેશ મધુભાઈ પીઠવા સાપુર શાખામાં કારોબારી સભ્ય છું, સૌરાષ્ટ્ર લુહાર સુતાર જ્ઞાતિ તેચુ મંડળની સાપુર શાખામાં. આજે અમારા સમાજની યુવાનો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી 8, 9, 10 માર્ચના રોજ થવા જઈ રહી છે. તેના આયોજન માટે આજે અમે અહીંયા બૃહદ મીટિંગ કરી હતી, જેમાં ભાગ લેનારી તમામ 12 ટીમો તથા સૌરાષ્ટ્ર લુહાર સુતાર જ્ઞાતિની તમામ શાખાના કારોબારી મેમ્બર્સ અને પ્રમુખશ્રીઓ હાજર રહ્યા, સાથે સમાજના ટ્રસ્ટી મંડળ પણ હાજર રહ્યું. એટલે આજની મીટિંગનો મુખ્ય હેતુ ક્રિકેટ ટીમના રમનારા ખેલાડીઓને એમની ક્રિકેટની કીટ આપવી તથા એની જે સમયસૂચિ હોય એ આપવાનો અમારો આજનો મીટિંગનો એજન્ડા હતો. અમે અંકિતભાઈ લગભગ આ 5મી અમારી સિઝન છે. હું જ્યારે 2012માં સાપુર શાખામાં એક કારોબારી મેમ્બર તરીકે આવ્યો ત્યારે અહીંના એક ટ્રસ્ટીએ મને કહ્યું હતું કે ભાઈ યુવાનોને ભેગા કરી અને કોઈ એવું આયોજન કરો કે જેથી આપણા સમાજના યુવાનો જે સમાજથી દૂર છે, જે સમાજમાં બહુ કામમાં નથી આવતા, એ લોકોને ભેગા કરો. એટલે એક આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 2014માં અમે કર્યું હતું પહેલી વખત. એના ભાગરૂપે 2014, 2015, 2017, 2019 અને અત્યારે 2023ની ટોટલ 5મી ટુર્નામેન્ટ અમે આ કરી રહ્યા છીએ. આ પહેલી 5મી સિઝન એવી છે જેમાં ફક્ત અમદાવાદની ટીમ 12 ટીમો ભાગ લઈ રહી છે. આની અગાઉમાં જે 4 સિઝન થઈ એમાં અમે ગુજરાતભરમાંથી નહીં પણ કદાચ ભારતભરમાંથી સૌરાષ્ટ્ર લુહાર સુતારના યુવાનો ભાગ લેતા હતા. એમાં મુંબઈથી ટીમ આવતી હતી, કચ્છમાંથી આવતી હતી, સુરત અને રાજકોટથી પણ અમદાવાદમાં આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમો આવતી હતી. અમારી આ 5મી સિઝન આગામી 8, 9, 10, 2024ના રોજ ગતરાડ વસ્ત્રાલ ગામની પાસે રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થશે 8મી તારીખે અને એની પૂર્ણાહુતિ 10 તારીખે 10/3/2024ના રોજ સાંજે એની પૂર્ણાહુતિ છે. આ રીતનું આખું અમારું આયોજન છે અને તેમાં આ વખતે એક નવું આયોજન એવું એડ કર્યું છે જેમાં સમાજના જે 4 શાખા છે એના ટ્રસ્ટીઓ અને કારોબારી મેમ્બરોને પણ અમે એક મનોરંજન માટે ટીમ બનાવી અને રમાડવાના છીએ, સાથે બાળકોની પણ 2 ટીમ બનાવીને એક મનોરંજન માટે કરવાના છીએ. સમાજ માટે મારો એક જ સંદેશો કે જ્યાં સુધી યુવાનો સમાજમાં નહીં જોડાય ત્યાં સુધી સમાજને કોઈ ઓળખશે નહીં. આજનો જમાનો ડિજિટલ જમાનો છે અને આ ડિજિટલ ફાસ્ટ જમાનામાં યુવાનો સિવાય કોઈ ઓળખાણ નથી. તો હું સમાજના તમામ યુવાનોને આજના આ મીટિંગના માધ્યમથી, SVYS ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી હું એક સંદેશો આપવા માગું છું કે સૌરાષ્ટ્ર લુહાર સુતાર જ્ઞાતિમાં આવતા તમામ યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે સમાજના દરેક નાના મોટા કાર્યમાં જોડાઓ, જેથી સમાજની તમને સમજણ આવે, સમાજને તમારી જરૂરિયાત હશે ત્યારે તમને સમાજ જાગૃત થઈને બોલાવશે. અને એક એકતાનો સંદેશ આપવા માગું છું કે યુવાનો ભેગા રહો તો સમાજમાં ખૂબ મોટી એકતા થાય. મારું નામ મયંક પીઠવા છે અને હું સૌરાષ્ટ્ર વિશ્વકર્મા યુવા સંગઠનનો એક નાનકડો એકમ છું. 8, 9, 10 તારીખમાં જે આપણી ટુર્નામેન્ટ યોજાવાની છે, સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચુ મંડળ એના જેટલા પણ સભ્યો છે એમની આ ટુર્નામેન્ટ યોજાશે 8મી તારીખ, 9મી તારીખ અને 10મી તારીખ. એમાં 8 અને 9 તારીખે
ટોટલ 12 ટીમ જે ભાગ લઈ રહી છે એમની લીગ મેચ રમાશે 8મી માર્ચ અને 9મી માર્ચે. 10મી માર્ચે સેમી ફાઇનલ મેચ છે, એના પછી ચિલ્ડ્રનની ટુર્નામેન્ટ છે, કારોબારી અને ટ્રસ્ટીઓની મેચ છે, અને પછી 10મી તારીખે સાંજે ફાઇનલ મેચ રમાશે. આ રીતે આખા કાર્યક્રમની રૂપરેખા છે. આખા કાર્યક્રમ દરમિયાન ચા પાણી નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા પણ ગ્રાઉન્ડ ઉપર જ રાખેલ છે. સમાજ માટે એ સંદેશો છે કે જે ક્રિકેટ ટુર્નામેન્ટ તો એક માધ્યમ છે, પણ આ માધ્યમ થકી બધા યુવાનો ભેગા થાય, સમાજ એક ભેગો થાય, બધા એકબીજાને ઓળખે, સમાજના યુવાનોને બધા પરિવારને આવીને પ્રોત્સાહિત કરે, અને આ એક ટુર્નામેન્ટના ભાગરૂપે સમાજનું પ્રોત્સાહન થાય અને સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થાય, સંખ્યાબળ આવે, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.